ગુજરાત રાજ્યમાં 8 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 3 તારીખે મતદાન છે ત્યારે મતદાનની ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્યના પાડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણમાં પણ ગુજરાતની પેટા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ ગુજરાતની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈ દમણ, દીવ અને દાદરાનગર હવેલી પ્રશાસન અને પ્રદેશના એક્સાઇઝ વિભાગ દ્વારા 3 દિવસ સુધી દમણના દારૂનું વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આગામી 3 તારીખે થઈ રહ્યું છે, ત્યારે તેના 48 કલાક અગાઉ જ સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં દારૂ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને 2 દિવસ ડ્રાય ડે જાહેર કર્યા છે. જે મુજબ આજે 1 નવેમ્બરના સાંજે 6 વાગ્યાથી પ્રદેશના તમામ બિયર બાર અને વાઇન શોપને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ મતગણતરી એટલે કે 10મી તારીખે પણ પ્રદેશમાં દારૂબંધીનો અમલ કરવામાં આવશે. સાથે જ પેટા ચૂંટણીનું મતદાન અને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવની પોલીસ અને વલસાડ જિલ્લાની પોલીસનું સંયુક્ત અભિયાનના ભાગરૂપે પ્રદેશના બોર્ડર પર આવેલા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવશે, જેથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આમ રાજ્યની પેટા ચૂંટણીને લઈ પાડોશી સંઘ પ્રદેશ દમણનું પ્રશાસન અને પોલીસ પણ એલર્ટ પર છે. કપરાડા વિધાનસભા બેઠક મત વિસ્તાર રાજ્યના પાડોશમાં આવેલા 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો હોવાથી વલસાડ પોલીસે પડોશી પ્રદેશો અને મહારાષ્ટ્રના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંકલનની બેઠકો યોજી ચૂંટણી દરમિયાન તેમનો પણ સહયોગ લેવાઈ રહ્યો છે. सभी शराब की दुकानें बंद करने का आदेश हो गया है और 3 तारीख तक जब तक पोल्स ख़त्म नहीं हो जाते तब तक दुकानें बंद रहेंगी. इसके साथ साथ वलसाड डिस्ट्रिक्ट पुलिस के साथ हमारे जितने भी बॉर्डर चेक पॉइंट्स हैं उन सभी पर हमारी जॉइंट पिकेट्स रहेंगी वलसाड पुलिस और